नमस्ते मित्रों, 1 એપ્રિલ 2023 થી કયા કયા નિયમો લાગુ થશે, શું બદલાવ આવશે એ આજના વિડીયોની અંદર જાણીએ. 1 એપ્રિલથી ઘણા નિયમોમાં ફેરફાર થશે. નવા પરિવર્તનની તમારા ગજવા પર સીધી અસર પડશે. ગેસ સિલિન્ડર સહિત ઈંધણના ભાવમાં વધારો થઈ શકે. નવા ફેરફારો બજેટ ખોરવી શકે. 31 માર્ચ પહેલાં આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરાવવું જરૂરી છે. જો તમે તમારા પાન કાર્ડને હજુ સુધી આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો ફટાફટ કરાવી લો, કારણ કે તેની છેલ્લી તારીખ 31 માર્ચ છે. જો તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરાવ્યું તો પાન કાર્ડ તમારું નિષ્ક્રિય થઈ જશે અને તમારા જરૂરી કામકાજ અટકી જશે. ત્યારબાદ પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધી શકે છે. સરકારી તેલ કંપનીઓ દર મહિનાની 1 તારીખે પેટ્રોલ ડીઝલથી મળીને ગેસ સિલિન્ડરના નવા દર જારી કરે છે. માર્ચમાં LPG સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરાયો હતો. ત્યારબાદ સોના ચાંદીના જે વેચાણના નિયમો છે એ પણ બદલાયા છે. આગામી મહિનો સોનાની ખરીદી કરનાર લોકો માટે મહત્ત્વપૂર્ણ છે. ગ્રાહક મંત્રાલય 1 એપ્રિલથી સોનાના દાગીના વેચાણ માટેના નિયમોમાં પરિવર્તન કર્યું છે. નવા નિયમ પ્રમાણે 31 માર્ચ 2023 બાદ 4 ઓકડાનું હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન વિનાના દાગીનાનું વેચાણ નહીં થઈ શકે, બરાબર છે. 1 એપ્રિલ 2023થી માત્ર 6 ઓકડા ધરાવતી હોલમાર્ક જ્વેલરી વેચી શકશે. એપ્રિલ મહિનામાં મિત્રો કુલ 15 દિવસ બેંક બંધ રહેશે. આવતા મહિને સાપ્તાહિક રજાઓથી માંડી અલગ અલગ રાજ્યોમાં તહેવારોને કારણે 15 દિવસ બેંકમાં રજા રહેશે. જો બેંક સાથે જોડાયેલું કોઈ કામ હોય તો જલ્દીથી પૂરું કરી નાખજો. ત્યારબાદ બીજા મહત્ત્વના નિર્ણયો છે કે જે જંત્રી છે એ પણ જંત્રી એ 15 તારીખથી એનો જે પહેલાં બમણીનો જે ઠરાવ હતો એ લાગુ થઈ જશે. એટલે તમારે જંત્રી બાબતના કામકાજ હોય તો પણ તમે 15 એપ્રિલ પહેલાં કરી લેજો, કારણ કે ત્યારબાદ જંત્રીની અંદર પણ ફેરફારો થઈ શકે છે. તો આ રીતે ઘણા બધા ફેરફારો છે કે જે 31 માર્ચ પછી ફેરફાર આવશે. આપને આના સિવાય કોઈ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. થેન્ક યુ, આભાર.